नमस्कार। धोरण 8 पाठ 5 कोलसो ने पेट्रोलियम। हवे आपणे जे कोलसो पछी बर्तन में डीजल छे, पेट्रोल छे, सीएनजी, एलपीजी आ बधी वस्तु जे वापरीए छे ए आपणे क्यांथी मळे छे? जमीनमांथी। कुदरती रीते आपणे एने कई रीते मेळवीए छीए, एनुं कई रीते शुद्धिकरण करीए छीए ए आपणे आ पाठमां समजवानुं छे। तो सौप्रथम तो तमारा आसपासनी जेटली पण वस्तुओ छे आपणे एने ग्रुपमां डिवाइड करीए। एक छे कुदરતી ने एक छे मानव सર્જિત। तो तमारी आसपास समझी लो कि वाहन जाए छे तो ये मानव सर्जित छे, पण एमां जे पेट्रोल नाख्यू छे कुदरती छे। तमे जे गेसनो स्टव छे तमारी पासे ए केवो छे? मानव सर्जित छे, माणसे बनाव्यो छे। पण अंदर जे एलपीजी गेस वपराय छे ए शुं छे? कुदरती छे। पण आ बधा जे कुदरती स्त्रोत छे ए आपणे हमेशा वापरी शकशुं के नहीं? ए क्यारेक ने क्यारेक खूटवाना छे। तो एना माटे पण आपणे बे ग्रुप पड्या छे। एक छे पुनः प्राप्य कुदरती संसाधनो अने एक छे पुनः अप्राप्य। पुनः प्राप्य एटले एवा संसाधनो कि जे तमे गमे एटला वापरशो ने तो खूटवाना ज नथी। तो ए छे सूर्यप्रकाश अने हवा। आ संसाधनों कुदरतमां अमर्यादित जथ्थामां, अमर्यादित एटले एनी कोई मर्यादा छे नहीं, ए गमे एम वापरी शको छो, छतां पण खलास थवाना नथी। ए छे सूर्यप्रकाश अने हवा। पाणी पण आવી શકે, પણ પાણી છે તમે એનામાં તમારે ક્લિયરફાઈ કરવું પડે કે પૃથ્વી પર જેટલું પાણી છે તો ક્યારે ખૂટવાનું નથી, પણ હા, સાફ પાણી એક દિવસ ખૂટી જવાનું છે। સાફ પાણીનો આપણે સંગ્રહ કરવો પડશે। પછી છે પુનઃ અપ્રાપ્ય। પુનઃ અપ્રાપ્ય શું કામ? કારણ કે એનો જથ્થો બહુ જ મર્યાદિત છે, લિમિટેડ જથ્થો છે એનો, કે જલ્દી માનવ પ્રવૃત્તિ દ્વારા ખાલી થઈ શકે છે। ઉદાહરણ તરીકે જોવા જઈએ તો જંગલો છે, જો આપણે કાપતા રહીશું તો ખાલી થઈ જશે। વન્યજીવો છે, જો આપણે શિકાર કરતા રહીશું તો એ પણ ખાલી થઈ જશે। પછી ખનીજો, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ આ બધા કેવા છે કે જલ્દી ખાલી થઈ શકે છે, એટલે કે એનો જથ્થો કેવો છે? મર્યાદિત છે। પ્રવૃત્તિ 5.2 જોઈએ કે થોડા પાત્ર લ્યો, તેને પોપકોર્ન, સિંગદાણા, શેકેલા ચણા, ચોકલેટ વગેરેથી ભરવાના છે। તો વિદ્યાર્થીઓને છે ને 7 જૂથમાં વહેંચી દેવાના છે। સમજી લ્યો કે તમારી પાસે 21 વિદ્યાર્થી છે તો તમારે એને 7 જૂથમાં વહેંચી દેવાના છે। અને પછી જોવાનું છે કે તમે એને શું કરવાનું છે કે 7 જૂથમાંથી પહેલા જૂથને છે તમારે થોડી ઘણી વસ્તુઓ આપવાની છે, જેમ કે પોપકોર્ન આપ્યા, ચોકલેટ આપી, અને એવી રીતે તમારે બીજી, પહેલી, બીજી, ત્રીજી એવી રીતે દરેક પેઢી કરી લેવાની છે। સમજી લો કે તમે એના ઉદાહરણ તરીકે 7 જૂથમાં વહેંચી દીધા। દરેક જૂથના વિદ્યાર્થીને પેટા જૂથમાં 1, 2 અને 4 એમ વહેંચો। તેમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પેઢીઓ નામ આપો। આ પેટા જૂથે વપરાશકારોનું પ્રતિનિધિત્વ કરે છે। જેમ વસ્તી વધી રહી છે તેમ બીજી અને ત્રીજી પેઢીમાં વધારે સંખ્યામાં વપરાશકારો છે। જો જેમ કે 3 પેઢી છે 7 વિદ્યાર્થીઓની, પહેલી પેઢી એટલે કે પહેલાં આપણે 1 બાળક રાખ્યું પહેલી પેઢીમાં, બીજી પેઢીમાં વસ્તી વધી ગઈ એટલે 2 બાળક રાખ્યા, ત્રીજી પેઢીમાં વસ્તી એનાથી વધારે વધી ગઈ એટલે આપણે કેટલા બાળક રાખ્યા? 4 બાળક રાખ્યા। તો હવે તમારે પોપકોર્ન ને બધું છે જો તમે પહેલી પેઢીના બાળકને આપી દેશો અને જો અનલિમિટેડ ખાયા રાખશે પહેલી પેઢીનું બાળક, તો બીજી પેઢીના 2 બાળકો માટે એટલો સંસાધન રહેશે નહીં। પણ સમજી લો કે આપણી જે પહેલી પેઢી હતી ને, એટલે કે આપણા પૂર્વજો, એ સમજદાર હતા, એને લિમિટેડ જથ્થામાં વસ્તુ વાપરી હતી, ત્યારે વાહનોની સંખ્યા પણ કેવી હતી? ઓછી હતી। તો તેનાથી શું થતું કે આપણી પાસે ઘણો બધો જથ્થો બાકી રહી ગયો છે। પણ જો બીજી પેઢીના જે 2 બાળકો છે એનો અમર્યાદિત રીતે ઉપયોગ કરશે, એટલે કે છૂટથી વપરાશ કરશે અને એનો સંયમ નહીં જાળવી રાખે, તો શું થશે કે ત્રીજી જે પેઢી છે એના માટે વધારે પડતો જે જથ્થો છે એ રહેશે નહીં, અને એ જથ્થો એક ટાઈમે ખૂટી જશે। તો આ જૂથ ઉપરથી, એટલે કે આ પ્રવૃત્તિ ઉપરથી આપણે એ વસ્તુ શીખી શકીએ કે જો આપણી પેઢી છે સરખી રીતે કોલસો અને પેટ્રોલિયમનો ઉપયોગ નહીં કરે અને અમર્યાદિત રીતે છૂટથી એનો વપરાશ કરશે, તો બની શકે કે આવનારી પેઢી માટે એ વસ્તુ બચી શકે નહીં। તો હવે અનુમાન કરો કે પાત્રોમાં રહેલી ખાદ્ય સામગ્રી પુનઃ અપ્રાપ્ય સંસાધનો જેવી કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો સંપૂર્ણ જથ્થો દર્શાવે છે, અને જો આનો સરખી રીતે ઉપયોગ કરવામાં નહીં આવે સાંચવણીથી, તો આવનારી પેઢીને આ વસ્તુ મળી શકશે નહીં। સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા હોય છે આ બધા જે પેટ્રોકેમિકલ્સ પદાર્થો છે, અને લાખો વર્ષ લાગે છે, 1-2 વર્ષમાં બનતા નથી। તો જો આ પેટ્રોકેમિકલ્સનો જથ્થો ખૂટી ગયો તો હવે બીજી વાર એને બનવા માટે કેટલા વર્ષ લાગશે? પાછા લાખો વર્ષ લાગી જશે। માટે આપણે જેટલો જ, જેટલો વાહનનો ઉપયોગ કરવો જોઈએ એટલો જ કરવો જોઈએ, વગર કારણે આપણે ખાલી ખોટા પેટ્રોલ, ડીઝલ બાળવા જોઈએ નહીં। કોલસાનો પણ અમર્યાદિત રીતે ઉપયોગ કરવો જોઈએ નહીં। હવે કોલસો છે અને કોલસાની વાર્તા છે જે આપણે નેક્સ્ટ ટોપિકમાં સમજીશું।